19 વર્ષીય ઇશરત જહાનું 15 જૂન 2004ના રોજ અમદાવાદના કોતરપુર પાસે એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ત્યારબાદ સીબીઆઈ કોર્ટમાં ગુજરાતના 7 પોલીસ અધિકારીઓ પર કેસ ચાલ્યા હતા, જેમાંથી આજે 31 માર્ચના રોજ જીએલ સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરી આરોપ મુક્ત થયા છે. આ કેસમાં કુલ 7 આરોપીઓ હતા, 3 આજે આરોપ મુક્ત થયા. જેજી પરમારનું મૃત્યુ થયું છે. સીબીઆઈ વિશેષ અદાલતમાં આ પહેલા ડીજે વણઝારા તથા એનકે અમીનને પહેલાથી જ આરોપ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી કે ઇશરત જહાં ચરમપંથી હતા કે નહીં તે સ્પષ્ટપણે કહી ના શકાય. જીએલ સિંઘલના વકીલ બ્રિજરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આ કેસમાં આજે કોર્ટ દ્વારા બાકીના 3 આરોપીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે જે એન્કાઉન્ટર હતું તે સાચું હતું, ફેક નહોતું. જે તે વખતે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટ્સ આવ્યા હતા કે 4 લશ્કરે તોયબાના ઉગ્રવાદીઓ છે, તેઓ અમદાવાદમાં હુમલાનું આયોજન કરી રહ્યા છે અને ઇનપુટના આધારે અધિકારીઓએ જે કાર્યવાહી કરી હતી તે સાચી છે. આ કેસમાં કુલ 7 આરોપીઓ હતા, જેમાં જેજી પરમારનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં 2002-2006 સુધીમાં 23 જેટલા એન્કાઉન્ટર થયા હતા. ગુજરાત પોલીસના પ્રારંભિક તપાસ અહેવાલોમાં એવું જણાવાયું હતું કે આ વાસ્તવિક એન્કાઉન્ટર હતા, પરંતુ કોર્ટે નિમેલી તપાસ અને અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમાંથી 6 એન્કાઉન્ટર નકલી હતા. ગુજરાત પોલીસના અધિકારીઓનું કહેવું થતું હતું કે માર્યા ગયેલા લોકો ત્રાસવાદી હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદા જુદા ભાગોમાં બોમ્બ ધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા. ઇશરત જહાં કેસમાં 20 પોલીસકર્મીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી અને આરોપી પોલીસકર્મીઓમાં 8 આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થતો હતો. તો વિડીયોમાં આગળ જાણીએ કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ શું છે. મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતા ઇશરત જહાં નાના મોટા કામ કરીને પોતાના માતાને ઘર ચલાવવામાં મદદ કરતા હતા. 2004માં તેમના એન્કાઉન્ટર બાદથી લઈને 2009 સુધી આ મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે રહ્યો. અમદાવાદના મેજિસ્ટ્રેટ એસપી તમાંગે આખી ઘટનાને નકલી એન્કાઉન્ટર ગણાવ્યું અને 22 પોલીસ અધિકારીઓને આરોપી ઠેરવ્યા, પરંતુ બીજા જ દિવસે ગુજરાત સરકારે તમાંગના રિપોર્ટને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને તેના ઉપર સ્ટે લગાવી દીધો. ત્યારબાદ ઇશરતના માતા આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. ડિસેમ્બર 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચને આની સુનાવણી સોંપી. 2012ના વર્ષમાં એસઆઈટીના ચેરમેન આરઆર વર્મા સહિત 3 સભ્યોએ હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો, જેમાં આ એન્કાઉન્ટરને ફેક બતાવવામાં આવ્યું અને એ પણ કહેવામાં આવ્યું કે ઇશરતના ચરમપંથી હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. હાઈકોર્ટે તરત આ મામલાને સીબીઆઈને સુપરત કર્યો અને સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી ફરી તપાસ શરૂ કરી. 4 આઈબી અધિકારીઓ વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ ભારત સરકારે તેમની તપાસ માટે મંજૂરી નહોતી આપી. તો આમ આ સમગ્ર મામલામાં છેવટે માર્ચ 2021માં જીએલ સિંઘલ અને તરુણ બારોટ, અનાજુ ચૌધરી આ બાકીના અધિકારીઓ પણ આરોપ મુક્ત થયા છે. આ પહેલા ડીજી વણઝારા તથા એનકે અમીનને આરોપ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.